ગુજરાતના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી દુકાનો અને ધંધા ખોલવાની છૂટછાટ હતી, પરંતુ આજે એટલે કે 4 જૂનથી આ નિયમ બદલાઈ ગયો છે. ગુજરાત સરકારે કર્ફ્યુના સમયમાં કરેલા ફેરફાર મુજબ આજથી સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી દુકાનો અને વ્યાપારિક ગતિવિધિઓ થઈ શકશે. લાંબા સમય બાદ ગુજરાતમાં વ્યાપારિક ગતિવિધિઓ થશે અને ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ ધબકતું થશે. આ અમલ 11 જૂન સુધી રહેશે. ત્યારે સુરતમાં વેપારીઓના શું મંતવ્ય હતા એ જાણવાનો જનરલ આઈ વિટનેસ દ્વારા પ્રયાસ હાથ ધરાયો હતો. જોઈશું શું કહી રહ્યા છે વેપારીઓ. મારું નામ ચેતન મોદી છે, હું મૈદાપુરા હીરા બજારમાં ધંધો કરું છું. આ ગવર્મેન્ટે જે આ ટાઈમનો વધારો કર્યો છે એ ખરેખર એક આવકારદાયક પગલું છે. પરિસ્થિતિ સારી થઈ અને ગવર્મેન્ટે આ નિર્ણય લીધો તો બહુ સારું છે. ધંધા માટે લોકો ધંધા વગરના થઈ ગયા હતા. 3 વાગ્યાનો ટાઈમ એ કોઈ સફિશિયન્ટ ટાઈમ નહોતો. હવે આ 9 થી 6નો ટાઈમ એ હીરા બજાર માટે ઘણો સફિશિયન્ટ ટાઈમ છે. લોકોને ધંધા રોજગાર માટે ઘણી સારી તક ઊભી થશે અને લોકો ધંધો કરી શકશે. પેલું ટેન્શનમાં રહેતા હતા કે 3 વાગ્યા પછી બજાર બંધ થઈ જશે અને પોલીસવાળા બંધ કરાવવા આવશે. એ બીકથી લોકો ઘરે જતા રહેતા હતા અને જવું પણ પડતું હતું. પણ હવે 6 વાગ્યા સુધી કર્યો એ બજારનો ટાઈમ સફિશિયન્ટ ટાઈમ છે. લોકો પોતપોતાની રીતે સારી રીતે ધંધા રોજગાર કરી શકશે અને 2 પૈસા રળી શકશે. કોરોનાની મહામારી થોડી ઓછી થઈ ગઈ છે, એ સદંતર નાબૂદ થઈ જાય અને લોકો પોતાની ગાડી પાટે ચડાવીને ધંધા રોજગાર વ્યવસ્થિત રીતે કરતા થાય એવી ભગવાનને પ્રાર્થના. શ્રી કૃષ્ણ ઓમકાર પૂરો અજેક સ્પષ્ટ. अभी कोरोना के केस कम होने की वजह से गवर्नमेंट ने व्यापारियों को व्यापार करने के लिए 9 से 6 बजे तक का टाइम दिया है. पहले 9 बजे से 3 बजे तक का टाइम था तो बहुत कम था, उसमें व्यापार होता ही नहीं था. बाहर के व्यापारी भी नहीं आते थे और यहाँ पर 10 बजे दुकानें खुलती थी, 2-2.5 बजे बंद करनी पड़ती थी. इसके लिए बहुत समस्या थी, कोई माल जा ही नहीं रहा था, बाहर के ऑर्डर भी पूरे नहीं हो रहे थे. अभी समय बढ़ने से व्यापार बढ़ेगा, बाहर के कारीगर भी आने शुरू हो जाएंगे क्योंकि उनको भी काम मिलेगा. अभी कपड़े की डिमांड तो शादियाँ की सीज़न पूरी हो गई है मोटा मोटी और ईद की भी सीज़न बढ़ गई है, परंतु आगे भविष्य में राजस्थान की तीज की और संबंधनी बिक्री चलेगी, इससे हम लोगों को बहुत आशा है. बाहर की मंडियों में धीरे धीरे कर्फ्यू में छूट मिल रही है तो बाहर की ग्राहकी अच्छी निकलेगी तो ये व्यापार होगा. बाहर का पेमेंट भी हमारा बहुत अटका हुआ है, रोटेशन नहीं घूम रहा है. टाइम ज़्यादा बढ़ने से व्यापारी माल भी मंगाएंगे तो अपना पेमेंट ही भेजना पड़ेगा उनको. ये हमारे लिए बहुत ही अच्छा संकेत है. ये टाइम बढ़ा के बहुत अच्छा काम गवर्नमेंट ने किया है.